સાવલીની દુષ્કર્મની ફરિયાદના કેસમાં આરોપી પચાસ હજાર સાવલી તાલુકાના લોટના ગામે રહેતી સત્તર વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા સહિતની અન્ય ઇપિકો મુજબની ફરિયાદ નોંધાઈ હતી જેમાં જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલે આરોપીએ આચરેલ દુષ્કર્મના ગંભીર ગુના બાબતે કરેલ ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્ષો કોર્ટના જજ જે એ ઠક્કરે આરોપીને તક્ષીરવા ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલા રૂપ ચુકાદામાં દુષ્કર્મ આચરનાર આરોપી કમલેશ રાજેન્દ્રભાઈ વસાવાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષ અને રૂપિયા પચાસ હજારના દંડ સહિત ઇપિકોની વિવિધ કલમો હેઠળ પાંચ અને ત્રણ વર્ષ કેદ તેમજ પાંચ અને ત્રણ હજાર રૂપિયા પાંચ અને ત્રણ હજાર રૂપિયા દંડ એમ કુલ અઠ્યાવીસ વર્ષની સજા અને રૂપિયા અઠ્ઠાવન હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિક્ટીમ કોમ્પોઝિશન ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે સાવલી તાલુકાના લુટના ગામે રહેતી સત્તર વર્ષની સગીરાને આરોપી કમલેશ રાજેન્દ્ર વસાવાએ પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ સાવલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર એકસો સત્તાણું ઓબ્લિક બે હજાર એકવીસથી નોંધાયેલ તે બાબતનો કેસ સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબશ્રી જે ઠક્કર સાહેબશ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપીને તે ગુનામાં તકસીરવાર ઠરાવી પોક્સોના ગુના કામે તેમ દુષ્કર્મના ગુના કામે વીસ વર્ષની સખત કેદની સજા તથા પચાસ હજારનો દંડ ફટકાર છે તેમજ આરોપીને ઈપીકો કલમ ત્રણસો તેસઠ તથા ત્રણસો છાસઠના કામે ત્રણ વર્ષ તથા પાંચ વર્ષની સજા તેમજ ત્રણ હજારનો અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે આ કામે વિક્ટિમ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવી તે વિક્ટિમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે